કેશોદની અંદર ઘૂઘરાની યાદ આવી જાય ને ત્યારે ભાઈ ભોલેનાથ ઘૂઘરાને કેમ ભૂલી શકીએ. તો આપણે આવી ગયા છીએ અત્યારે, નામ બોલી દો પહેલા તમારું. કપિલ ગોસ્વામી. કપિલભાઈ કેમ છો, મજામાં? એકદમ મજામાં. બરાબર, આપણે ભોલેનાથ ઘૂઘરા કેશોદની અંદર કેટલી વજે કેટલા સમયથી આપણે તમે ઘૂઘરાનું કરો છો? 5-6 વર્ષથી. 5-6 વર્ષથી, એટલે જેટલી નામના અને ખ્યાતિ તમે મેળવી છે ઘૂઘરાની અંદર. અને ઘૂઘરા છે એ તમારે પહેલાં ઘૂઘરાનો જ ધંધો હતો કે બીજો કોઈ ધંધો રાખ્યો હતો તમે? પહેલાં ઘૂઘરાનો જ. ઘૂઘરાનો જ, બરાબર. અને આગળ તમારે ખાલી ઘૂઘરાનું જ કરવાનું છે કે બીજી પણ કંઈ વસ્તુ આગળ કરવી છે? ના, ઘૂઘરાનું જ કરવાનું. બરાબર, ઘૂઘરાનું જ. અને ઘૂઘરાના ધંધામાં તમને કેટલો ગ્રોથ જોવા મળ્યો છે? સારો ગ્રોથ જોવા મળ્યો છે. અને જોવા જ મળે, કેમ કે બધા કહે છે કે, મને ઘણી બધી એવી વાત પણ મળી, કમેન્ટ પણ મળી કે ભાઈ આપણે જે કપિલભાઈ ગોસ્વામી છે, જે આપણે ભોલેનાથ ઘૂઘરા છે એમનો એક વિડીયો બનાવો. તો હું પહોંચી ગયો તમારી પાસે, તો ચાલો બતાવી દો તમારી પાસે. આપણે કસ્ટમર છે આવે છે એને સંભાળી લઈ પછી આપણે વાત કરીએ. મિત્રો, અહીંયા કસ્ટમર છે, ચાલુ જ રહીએ. અને આ ભોલેનાથ ઘૂઘરા છે, આમાં તમારે ઓર્ડર કંઈ લેવો હોય ને તમારા શુભ પ્રસંગે, તો એ પણ તમને પ્રોવાઈડ થઈ જાય. જો આ રીતના કોન્ટેક નંબર છે કપિલ બાપુને, કોન્ટેક કરીને તમે એમને શુભ પ્રસંગે બોલાવી શકો છો. ભાઈ કઈ કઈ વસ્તુ તમે નાખો ઘૂઘરાની અંદર? ઘૂઘરાની અંદર ઘૂઘરા 3-20 ને 3 જાતની ચટણી, ખાટી મીઠી ને તીખી. બરાબર. આજે ઘૂઘરા છે ઘરેથી તૈયાર થઈને આવે છે એકદમ કે અહીંયા? ના, બધી વસ્તુ હાથે જ બનાવું છું. બરાબર, ચટણી ઘૂઘરા બધી વસ્તુ હાથે. વાહ ભાઈ, આ કઈ ચટણી હતી? આ ગ્રીન છે એ ખાટી છે, આ તીખી છે, આ છે એ મીઠી છે. બરાબર, આ મીઠી ચટણી. મીઠી ચટણી ને બધી જ ગરમ વસ્તુ. ગરમ ગરમ એકદમ ગરમ કા? એકદમ ગરમ. વાહ ભાઈ, જો ઘૂઘરા કેટલા મસ્ત લાગે છે આપણે જોવામાં, લુકમાં તમે જો ઉપરથી સેવ નાખી દીધી છે અંદર. અને હજી જોઈએ આપણે કઈ કઈ વસ્તુ એડ થઈ છે આમાં. ચાટ મસાલો ખાવા અને ચટપટા લાગે ભાઈ ઘૂઘરા એકદમ. હો, આપણા ભાઈઓ છે એ પણ એકદમ મોજ મજાથી ઘૂઘરા ખાઈ છે અત્યારે. અને આપણે કપિલ બાબુ, તમારા ટાઈમ શું હોય છે? 4-7. બરાબર, 4-7 નો ટાઈમ જોઈએ છે. અને આપણે, તમારે સરનામું છે અહીં જગ્યાનું? આંબાવાડી કપર બજાર કેશોદ, સીતારાપાનની સામે, ભોલેનાથ ઘૂઘરા. બરાબર, તો આ એડ્રેસ ઉપર મિત્રો આવી જાય. જો તમે જોઈ લો આ જે એડ્રેસ છે, આપણે આંબાવાડીની જે આપણે જે બજાર છે, મેઇન રોડ આંબાવાડીનો છે. બરાબર, આ જે બજાર છે અને એના બજારમાં જ અહીંયા આપણે ભોલેનાથ ઘૂઘરા જોવા મળે છે ભાઈ. બાજુમાં આપણે ગાયત્રી પાણીપુરી પણ છે. તો ચાલો હવે અહીંયા એક કસ્ટમર છે એમનું રિવ્યુ લઈ લઈએ આપણે. તમારું નામ શું છે? ટોપરાણી મહેશભાઈ. બરાબર, તમને આ ઘૂઘરા કેવા લાગ્યા? ઘૂઘરા તો આ ભાઈ જેવા આખા ગામમાં ક્યાંય ન મળ્યો. એવું? બીજું શું વધારે કહેવા માંગશો તમે આ ઘૂઘરા વિશે? બસ ભગવાન આને મોટું આયુષ્ય આપે ને, કેશોદ ગામની સેવા કરતા રહીએ આવા ઘૂઘરા ખવડાવીને. સેવા કરો, પોતે ધંધો પણ કરે એમ. બરાબર ને, ખાલી સેવાથી તો પેટ ના ભરાય, ધંધો પણ જરૂરી છે. પાછળ પછી પેટે ભરાતું હોય ને આમાં. બરાબર છે. તમારા અહીંયા ડીશનું પ્રાઇસ શું છે ઘૂઘરાનો? 20 રૂપિયા. 20 રૂપિયા. તમને 20 રૂપિયા જે ટેસ્ટ ને ક્વોન્ટિટી ને બધી વ્યાજબી લાગે છે? 20 રૂપિયા બહુ ઓછા કહેવાય, ક્વોન્ટિટી પ્રમાણે અને ક્વોલિટી પ્રમાણે. બરાબર, તો આ રીતનો આપણે કસ્ટમર રિવ્યુ જોવા મળ્યો છે મિત્રો. મતલબ તમને 100% સેટિસ્ફેક્શન છે આમાં? 100% સેટિસ્ફેક્શન. બરાબર, તો હમણાં આપણે પણ ટેસ્ટ કરીએ ને જોઈએ કે આ જે ઘૂઘરા છે એનો રિવ્યુ કેવો આપણે જોવા મળે છે. બાકી તો આપણે જોઈએ કે આપણે અહીંયા અંદર આ રીતનું આપણે બધું જોવા મળે છે. જો મિત્રો, અને આ એક બાસ્કેટ છે, ડસ્ટબિન છે, એ પણ તમે સાથે રાખો છો, કેમ કે આપણે કોઈ ગંદકી બેંદકી કે બહાર ના ફેલાવી જોઈએ. બરાબર ને, એ વધારે સારું કહેવાય. જો તો સ્વચ્છતા પણ જાળવેલી છે એક સાથે. તો ચાલો હવે આપણે ડીશ બનાવીએ ઘૂઘરાની, કેવી રીતની જોવા મળે છે. આપણે જો ફરીથી આપણે એક ડીશ બનાવીએ છીએ. We'll be right back.
મિત્રો 20 રૂપિયાની પ્રાઇસમાં તમને અહીંયા આપણે જે ઘૂઘરા છે એ મળી જાય છે, અને 3 પીસ મળે છે જુઓ. અને ઘૂઘરાની ક્વોન્ટિટી કઈ આ રીતની હોય છે, તો કટકા કરીને આપવામાં આવે છે, એ તમને જમવામાં અને ખાવામાં ભાઈ સહેલાઈ રહી આપણે. ચલો અને ટેસ્ટ કરીએ છીએ. અંદર ચટણી બટણી બધી આખો મસાલો ફૂલબૂલ નાખેલી, ચાટબાટ મસાલો બધી વસ્તુ મિશ્રણ કરીને નાખેલું છે. જબરદસ્ત આપણે એ ફિલિંગ સાથે આપણે જોવા મળે છે. જાઓ અને ફીલ કરતાં કરતાં હવે ખાવાનું પણ શરૂ કરીએ, જોઈએ આનો ટેસ્ટ કેવો છે. ગરમા ગરમ ઘૂઘરા, એમ લાગે તમને તવામાંથી નીકાળીને આપી દીધા. મસ્ત એવા ગરમા ગરમ ઘૂઘરા છે, ટેસ્ટ છે. ચટણીઓનો જે ટેસ્ટ છે ઘૂઘરા સાથે છે ને મળી જાય ને, એટલે એટલું આમ ટેસ્ટ છે ઉભરીને આવે, એકદમ જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે જોવા મળે છે અહીંયા ઘૂઘરા. ઘણા સમયથી અહીંયા ભાઈએ જેમ કીધું 5-6 વર્ષથી અહીંયા છે. અને ચોખ્ખી વાત છે કે ભાઈ એટલા વર્ષ જે જાળવી ગયું એની અહીંયા ફૂડમાં કંઈ ઘટવે નહીં. તો હજી કમાલ જોવા મળે છે. જબરદસ્ત તો સુપર ક્વોલિટીના ઘૂઘરા જે આપણે જોવા મળે છે મિત્રો. તો મિત્રો આજનો જે બ્લોગ હતો ને એ આપણો અહીં સુધીનો હતો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો, ફેલાવજો, પહોંચાડજો બધામાં, બધાના પોતપોતાના સ્ટેટસમાં રાખજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.